બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત ડીસાના કાંઠ ગામની બે બાળકી રાજ્યકક્ષાએ વિજેતા થતા ગામ લોકો દ્વારા સન્માન કરાયું સોતવાડા ગામના સત્તર વર્ષીય વિક્રમની બે મહિનાથી રાહ જોતા માતા પિતા ડીસા નગરપાલિકાના ધૂળ ખાતા સફાઈના સાધનો હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં મોડી સાંજે ફરી એકવાર કમોસમી વરસાદ અને ક્યાંક કરાણો વરસાદ પડતા ફરી એકવાર ખેડૂતો પર ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કરાનો વરસાદ પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારની મોડી સાંજે ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોને જોરદાર પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત રૂઢી હોય તેમ ખેડૂતોને એક પછી એક નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવે છે થોડા દિવસ અગાઉ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ અને કરાના વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ અને કરાનો વરસાદ પડતા ખેડૂતોના માથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ગુરુવારની મોડી સાંજે બનાસકાંઠા જિલ્લાના વાવ ભાભર સુઈગામ દિયોદર ડીસા સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરાનો વરસાદ થયો હતો સરહદી વિસ્તાર ગણાતા સુઈગામ વિસ્તારોમાં મોટું નુકસાન થયા બાદ ફરી એકવાર સારી આવકની આશાએ ખેડૂતો મોટા પ્રમાણમાં જીરું એરંડા અને રાયડાના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ અને કરાના વરસાદના કારણે આ તમામ પાકોને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ તો ખેડૂતો એક પછી એક કુદરતના માર સહન કરીને ભગવાન એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે તો ખમા કર ગુરુવારની મોડી સાંજે શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે રસ્તાઓ પણ ક્યાંક બંધ થઈ જવા પામ્યા હતા સોયગામ તાલુકાના કોરેટી ગામમાં ભારે વરસાદ પાંચ મિનિટ સાથે પડવાથી નેવા અને પતરા ઉડી જવાથી ભારે ગામ લોકોને નુકસાન છે તો સરકારને આની નોંધ લેવી હું ભરતભાઈ સોલંકી ડીસાના કાંઠ ગામે રહેતી મકવાણા પરિવારની બે દીકરીઓ આજે ચંદીગઢ ખાતે યોજાયેલી ખોખોની ખોની રમતમાં પ્રથમ નંબર આવતા આજે કાંઠ ગામના લોકોએ આ બંને દીકરીઓનું સન્માન કર્યું હતું ડીસા તાલુકાના આવેલા નાનકડા કાંઠ ગામના નાના ખેડૂતોની દીકરી તેમનું નામ છે કિંજલ મકવાણા અને પાયલ મકવાણા માણી સમાજ અને ઠાકોર સમાજની આ બંને દીકરીઓ નાનપણથી રમત ગમત પ્રત્યે લગાવ ધરાવે છે અને અત્યારે ડીસા તાલુકાના અજાપુરા ગામમાં આવેલી જીજી માળી વિદ્યા સંકુલમાં અભ્યાસ કરે છે આ દીકરીઓ ભલે નાના પરિવાર અને નાના ગામમાં ઉછરી હોય પરંતુ તેમના ઈરાદા બુલંદ છે અને તાજેતરમાં જ ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખોખોની સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતમાં ટીમમાંથી ઉમદા પ્રદર્શન કર્યું છે અને આ બંને બાળકીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી છે આ બંને દીકરીઓએ મેળવેલી સિદ્ધિ કોઈ નાની સિદ્ધિ નથી કારણ કે આ બંને દીકરીઓ ડીસા જેવા નાના તાલુકાના નાના ગામની દીકરીઓ છે અને રાષ્ટ્રીય કક્ષાએ મોટા મોટા શહેરોના રમતવીરો ભાગ લેતા હોય છે અને આ રમતવીરોને પછાડી આ દીકરીઓ જે સિદ્ધિ હાંસલ કરી છે તે ખરેખર કાબિલે દાદ છે આજે મીડિયા સાથેની વાતચીતમાં આ દીકરીઓએ જણાવ્યું હતું કે તેમણે આ સિદ્ધિ મળી છે તેના પાછળ ગ્રામજનો અને તેમના કોચનો ખૂબ જ સહયોગ હતો અમારે દરરોજ એક એક કલાક પીટીના પેડમાં રમાડતા અને તેમાંથી અમારે રમતગમતમાં યોજાયેલ ખો ખો અમારી ચેમ્પિયન ટીમ ચેમ્પિયન ટીમ ચંડીગઢ મુકામે ચંડીગઢ મુકામે અમે જીતી ગયા તેમાંથી ગોલ્ડ મેડલ અમે પ્રાપ્ત કર્યું તેમાં અમે ઇન્ટરનેશનલ સિલેક્શન થયું તેથી હું એટલું કહેવા માગું છું કે તમારી દીકરીઓને ભણાવો ખૂબ ખૂબ ભણાવો એવી મારી અપેક્ષા મારું નામ મકવાના કિંજાબેન મથુજી છે હું જીજી મારા વિદ્યાશંકુલમાં ભણું છું અમારા ગુરુજીએ અમને ત્રણ કલાક ત્રણ કલાક ખોખોની પ્રેક્ટિસ કરાવી અને અમે નેશનલ ટીમે ગયા હતા અમારા અમારી સામે સો અમારા સામે સોળ ટીમો આવી હતી તેમાં અમે પ્રથમ ગુજરાતના પ્રથમ વિજેતા બન્યા હતા અમે ગોલ્ડ મેડલ ઘરે લઈને આવ્યા ત્યારે અમારા કાન ગામે અમારા ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને મારા મમ્મી પપ્પા ખૂબ આનંદ પામ્યા હતા હું એટલું કહેવા માંગુ છું કે જે જે લોકો દીકરીઓને ભણાવતા નથી તે તે ખો ખો તે રમત રમત ગમતમાં ભાગ લેવામાં અને બીજી પ્રવૃત્તિઓમાં આગળ વધારે આટલું મારી વિનંતી આટલા નાનકડા ગામની આ બાળકીઓ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરતા આ ગામના સરપંચ જયંતજી ઠાકોર દ્વારા જે બંને દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોર સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બંને બહેનોને હોનહાર દીકરીઓનું સન્માન કર્યું હતું અને આ દીકરીઓ મેળવેલ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો મારું નામ માળી મનીષભાઈ છે હું જીજી માળી વિદ્યા સંકુલમાં જોબ કરું છું ચંડીગઢ મુકામે યોજાયેલ બ્લોક ખો સિનિયર નેશનલમાં ગુજરાતની ટીમમાંથી અમારી વિદ્યા શાળાની બે વિદ્યાર્થીઓની પસંદગી થયેલી હતી અને ગુજરાતની ટીમે નેશનલ કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગુજરાત રાજ્યનું બનાસકાંઠા જિલ્લાનું અને જે મારી વિદ્યા સંકુલનું ગૌરવ વધારેલ છે અને મારી બે બે રોજની બે કલાકની અથાગ મહેનત ફળી છે અને જે પોતાની દીકરીઓને ભણાવતા નથી એમનું હું એટલો જ મેસેજ કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓને ભણાવો અને આવી રહમત ગમતની સિવાય બીજી અન્ય પ્રવૃત્તિઓમાં આગળ મુકલો અને તમારી દીકરીનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આજે અમારા કોન્ટ ગામની ઠાકોર સમાજની કોન્ટ ગામની દીકરી पंजाब चंडीगढ़માં ખોખોની રહમતમાં નેશનલ રહમતમાં જે સુવર્ણ મેડલ લઈને આવી છે એના હિસાબે અમારા આખા ગામને અમારા સમાજની એટલો ગર્વ છે તો એ દીકરીનો અમે જોરદાર સ્વાગત કર્યું અને અમારા ગામનું જીજી હાઈસ્કૂલનો અને કોટનું જિલ્લાનું અને તાલુકાનું સમાજનું નામ રોશન કર્યું છે એના માટે એના માટે અમને ખૂબ 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 ગર્વ છે હું તો સમાજના તમામ વાલીઓને પણ વિનંતી કરું છું કે તમારી દીકરીઓને પણ જે જે ફિલ્ડમાં જે જે ક્ષેત્રમાં આગળ વધે એમાં ખૂબ સાકાર આવો અને તમારું નામ રોશન કરશે દીકરી છે ને એ બહુ શક્તિ હોય છે અને કોઈ દિવસે એને ચાહે ભણતરમાં બીજો મત અને આગળ વધવાની તક આપો અમારી જીજી શાળાના સાહેબ અને એમના કોચ તમામને પણ ખૂબ 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 મારા આગળ આગળ નાનકડા ગામના બાળકોમાં પણ મોટી શક્તિઓ છુપાયેલી હોય છે અને આ બાળકોને પણ જો યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો તે માત્ર રાષ્ટ્રીય કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ બતાવીને સમગ્ર ભારતનું નામ રોશન કરી શકે છે ધાનેરાના સોતવાડા ગામનો સત્તર વર્ષે વિક્રમ પાટણ ખાતેથી બે મહિનાથી ગુમ થતા પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી પણ વિક્રમને કોઈ ખબર ના મળતા લાચાર મા બાપે મીડિયાનો સહારો લીધો હતો આપ જોઈ રહ્યા છો તે ઉમરલાય વિક્રમના દાદી છે કાળજાના કટકા માટે આ ઉંમરે વહી રહ્યા છે આંખોના આંસુ જી હા અમે વાત કરી રહ્યા છીએ દાનેરાના સોતવાડા ગામના વિક્રમ જે પાટણ ખાતે ધોરણ બારમાં ભણતો હતો જે પોતાની હોસ્ટેલમાંથી લાયબ્રેરી જવાનું કહીને સવારે નીકળ્યો હતો પણ સાંજ સુધી પરત ન આવતા હોસ્ટેલે વાલીને જાણ કરી પાટણ પહોંચી વિક્રમની તપાસ હાથ ધરી હતી અમારા હોસ્ટેલમાંથી પાટણમાંથી એ ગુમ થયા છે અને એને અત્યારે અમે ધાનેરા એના રેસીડેન્ટ્સ પર બધા આવી રહ્યા છે અમારી ટીમ વતી અમે લોકો સતત એને શોધખોર કરી રહ્યા છીએ હવે એક જ હેતુ છે કે આ છોકરો ગમે ત્યાં હોય કોઈ પણ કારણસર એ નીકળ્યો છે અમને કાંઈ ખબર નથી કંઈ જ એની પાસે નથી એક સાયકલ લઈ અને બેગ લઈને નીકળ્યો છે જે પણ ને બહાર પડે જ્યાં પણ બહાર પડે અમારો કોન્ટેક કરો સતત અમે એના કોન્ટેક્ટની રાહ જોઈ રહ્યા છીએ અને સતત અમે લોકો એની રાહ જોઈ અને અત્યારે ધાનેરામાં બેસી રહ્યા છીએ અને અમારી ગિનીસ બુક અપમાંથી હું સિનિયર સંગીતા પુત્ર વિક્રમ ન મળતા આખરે લાચાર પિતાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે જે વાતને આજે બે મહિનાનો સમય વીતી જવા પામ્યો છે પણ પાટણ પોલીસ પરિવારના લાડકા પુત્રની કોઈ ખબર લાવી નથી બે બહેનના ભાઈ અને પરિવારનો એક પુત્ર હોવાથી મા દાદી અને બહેનોના રુદન ભલભલાના કાળજા કંપાવી દે છે અને બે હાથ જોડીને પુત્રને લાવી આપવાની વિનંતી કરતા જોવા મળી રહ્યા છે કરતા એટલે ખૂબ ભગવાનને કરે મણસને હર મણસને કહેવાય કે દયા કરો મારી કૃપા કરી મારા છોકરા ઘરે લાવી દે એટલી મારી વિનંતી હું હા થોડી કહેવું હર ભાઈને કહેવાય કે થોડી થોડી મારી મદદ કરો પોલીસવાળાને કેવો કે સાહેબ મારી મંજૂરી કરો એક જ એક છોકરો ત્રણ બે નહીં ને છોકરાને સાહેબે ઘરે લાવી દો તમે ખૂબ ખુશ સાહેબ ધન્ય ખૂબ આશીર્વાદ ભગવાન તમને બદલો દેશે છે ભગવાન તમને ખૂબ ખૂબ આભાર હાલ છે ખૂબ મોટી ઉમદ રહે છે મારા છોકરાને ઘરે લાવી જાવ સાહેબ

પરિવાર પર આપ તૂટી પડ્યું છે બીજી તરફ પાટણ પોલીસ પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે બે મહિનાથી ગુમ થયેલા વિક્રમની કોઈ કડી કેમ નથી મળતી વિક્રમ જાતે ગયો કે અપહરણ થયું તો કોને કર્યું આવા અનેક સવાલો જવાબો હાલ તો પાટણ પોલીસ પાસે નથી જે હોય તે પણ વિક્રમ વિના પરિવારની હાલત કફોડી છે જે પોલીસ શોધી આપે એ હાલના સમય અને પરિવારની માંગ છે છોકરા દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ કે નાનકડો વિરામ ભગવતી સાડી સો રૂમ નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક માં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડાના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ગુજરાતના જૂનાગઢમાં માલધારી સમાજના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય થતા માલધારી સમાજ અને વિરોધક ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના જૂનાગઢ પોરબંદર ગીર બરડો અને આલેશ પ્રગણામાંથી રબારી ભરવાડ અને ચારણ જેવી માલધારી સમાજની જાતિઓને હમણાં જ પોલીસ વિભાગ દ્વારા જાહેર થયેલ એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય તેમજ અનુસૂચિત જનજાતિના દાખલામાં ફેરફાર કરી માલધારી સમાજના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે જેને લઈ આ વિદ્યાર્થીઓને પૂરો ન્યાય મળે તે હેતુથી સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેના પડઘમ બનાસકાંઠા જિલ્લામાં માલધારી સમાજે પણ પડ્યા છે ત્યારે આજરોજ વિયોધક ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિયોધક ગ્રુપ ઓફ બનાસકાંઠા અને સમગ્ર માલધારી સમાજ બનાસકાંઠા દ્વારા ગીર વિસ્તારના માલધારી સમાજને થયેલા અન્યાયને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગીર વિસ્તારના માલધારીઓના અન્યાય સામે અવાજ રજૂ કરી ન્યાયની માગણી કરી છે અને જો આ માગણીને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં માલધારી સમાજ અને ગ્રુપ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપી અને ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આજ રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિહોદ ગ્રુપ ઓફ બનાસકાંઠા જિલ્લા દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના માલધારી દ્વારા જે ગીર વિસ્તારના જે માલધારી સમાજને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ હતો એમને બાકાત રાખી એલઆરડી પરીક્ષામાં જે નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી એમનો એમની સાથે જે હળદળતો અન્યાય સરકારશ્રીએ કર્યો છે તેમને તાત્કાલિક ધોરણે આ નિમણૂક પત્રો આપવામાં આવે નહીતર ગુજરાતભરમાં અમારું વીહોતર ગ્રુપ આવેદનપત્રો આપી એનો સખત વિરોધ કરશે અને જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં અમે આમરા પદ પર ઉતરી અને એમને ન્યાય અપાવવા કટિબંધ છીએ વડગામ તાલુકાના ચાલીસ વર્ષ અગાઉ શેરડી અને કામોદનું વાવેતર કરવામાં આવતું હતું જેના કારણે પાલનપુર ધાણધાર પંથકની જાહોજલાલી ઓળખસામાં રાબડિયા ગોળના કોલું ધમધમ્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ તાલુકાના એક સમય ધાણધાર પંથકની જાહોજલાલી ઓળખમાં રાબડિયા ગોળના કોળું ધમધમ્યા છે જે ગોળનો સ્વાદ ચાખી પાખરની ઉંમરે પહોંચેલા વડીલો તેમની યુવાનીનો સમય જરૂર યાદ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પંથક ધાણધાર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં આજથી ચાલીસ વર્ષ અગાઉ નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળતી હતી પાણીના તળ ઊંચા હતા કૂવામાંથી હાથના ખોબાથી પાણી પી શકાતું હતું શેરડી અને કામોદના પાકો લેવાતા હતા લોકો ખૂબ જ જાહોજલાલી જીવતા હતા જોકે કાળક્રમે વરસાદ ખેંચાતા અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્રમાં ફેરફાર થતાં વર્તમાન સમયમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે જોકે કુદરતની કૃપાથી પાલનપુર આજુબાજુના વિસ્તારના ગામોમાં બોર કૂવાઓમાં સો ફૂટે પાણી છે પરંતુ નદી નાળા સુકાઈ જતા શેરડી ગામોદના પાકો ઇતિહાસ બની ગયા છે આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો બહાર ગામડેથી લોકો શેરડી લાવી પાથળા ગોળનું કોળું સારું કરતાં પાનખરની ઉંમરે પહોંચેલા વડીલોને તેમની યુવાનીના દિવસો જરૂર યાદ આવી રહ્યા છે જ્યાં પાલનપુર તાલુકાના જેસલપુરા ગામે છેલ્લા આઠ વર્ષથી દેશી કોલું દ્વારા રાબડિયા ગોળ બનાવવામાં આવે છે આ ગોળ ખાવાથી શરીરના હાડકાના સાંધાઓ દુખતા નથી અને કેમિકલ વગરનો રાબડિયો ગોળ વેચાણ કરવામાં આવે છે આજના સમયે આ વારસો પરંપરા અકબંધ પામી છે હું સૈજાપુરા ગામનો એક ખેડૂત બોલું છું છેલ્લે આઠ દસ વર્ષથી આ રાબળિયા ગોળનું આયોજન કર્યું છે રાબળિયા ગોળથી લોકો ખાવામાં બહુ ટેસ્ટી રહે છે લોકોને શરીરના દુખાવા કમરના દુખાવા દૂર થઈ જાય છે કેમિકલ વગરનો હોવાથી લોકો બહારથી બહુ બહુ દૂરથી લેવા આવે છે શેરડી અમે અત્યારે મુઝફ્ફરનગર અને ચિત્તોડગઢથી લાવીએ છીએ નામ ચૌધરી છેલ્લા પચાસ વર્ષની જૂની યાદો લોકો ભૂલી ગયેલી એટલે ડુપ્લિકેટ ગોળ ખાઈને પોતાનું શરીર બગાડે છે અને જૂની યાદ માટે અમને અશરફભાઈએ છેલ્લા દસ વર્ષથી નવીન કોલું ચાલુ કરેલ તેમાં પોતાનું શરીર સચવાઈ રહે અને પોતાના બાળકોને શરીરની વિકાસ સારો થાય તે માટે તેમને સેવા બહુ સારી કરેલ છે ચૌધરી નરસિંહભાઈ મઠાવીમપુરા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રવિ સિઝનો એક માસ વીતવા છતાં નર્મદા કેનાલનું પાણી ન મળતા ખેડૂતો નર્મદા કચેરીએ અને કલેક્ટર સહિત કચેરી આગળ રજૂઆત કરવા છતાં સિંચાઈ માટે નર્મદાનું કેનાલ પાણી ન મળતા વાવ તાલુકાના ચોથા નેસડા અને તળાવ ગામના ખેડૂતો ત્રણ દિવસ અગાઉ થરાદ નર્મદા નિગમની ઓફિસે ત્રણ દિવસ સુધી અનસન ઉપર બેસી રહેતા નર્મદા નિગમના અધિકારીએ પાણી મળી રહેશે એવી ખાતરી આપતા ખેડૂતોને અનસન સમેટી દીધું હતું પરંતુ નર્મદા નિગમના અધિકારીઓએ ખેડૂતોને ચાંદ દેખાડ્યા હોય તેવું ખેડૂતોને અહેસાસ થતાં ખેડૂતોએ નર્મદા નિગમનો અનોખી રીતે કેનાલ ઉપર જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સરહદી વિસ્તારના ખેડૂતોને ચાલુ સિઝનમાં ચોમાસું સિઝનમાં ભારે વરસાદના કારણે નુકસાન થયા બાદ રવિ સિઝન ટાઈમસર વાવણી થઈ રહે તેના માટે વાવણી તો ખેતરમાં કરી પણ નર્મદા નિગમની અને આવડતના કારણે રવિ સિઝન એકમા વીતવા છતાં વિસ્તારના ખેડૂતોના આજે પણ ખેતરો કોરા ધાકોર પડ્યા છે અને ખેડૂતોને ભારે નુકસાન જવાની દહેશત દેખાઈ રહી છે ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે મંદીના મારમાંથી માંડ જીવી રહેલા ખેડૂતોને ટાઈમસર પાણી ન મળતા ચોમાસું બાદ શિયાળુ સિઝનમાં ખેતરોમાં દાળ બિયારણ ખાતરો વાવ્યા છે પણ પાણી ન આવતા ખેતરો આજે પણ કોરા ધાકોર પડ્યા છે જો કે એક બે દિવસમાં પાણી નહીં આવે તો અમારે શિયાળુ સિઝન સાવ ફેલ જવાની દહેશત દેખાઈ રહી છે જો પાણી નહીં મળે તો અમે સરકાર સામે બાયો ચડાવી ઉગ્ર આંદોલન કરશું એવી ચીમકી આપી હતી આંદોલનમાં કંઈ પણ ખેડૂતને થશે તો તમામ જવાબદારી નર્મદા નિગમની રહેશે એવું ખેડૂતોએ જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોને બે દિવસમાં પાણી આપે છે કે ખેડૂતોને આંદોલનનો માર્ગ પકડવો પડશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો સરહદી વિસ્તારના ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે શહેરપુરા ગામો અમે બાર તેર વર્ષથી રાબડીઓ ગોળ મળાવીએ છીએ રોગો દૂર દૂરથી લેવા આવે છે અને આ ગોળ શરીર માટે ઘણો ફાયદાકારક છે કોઈને હોથાના દુખાવા કમરના દુખાવા થતા હોય લોકો સંગ્રહ કરે છે આ ગોળ અમે સાઈઠ રૂપિયા કિલો વેચી છે નામ અમિતભાઈ પ્રેમભાઈ ચૌધરી ગામ સેજલપુરા ભાઈ ભાઈઓ બહેનો ઘડા બુઢાઓ મા બાપો આ ગોળ જે છે એના માટે હાલ શિયાળાની ઠંડીમાં કેમ્સલ એના મળે એના માટે ખાવા માટે હાલ બહુ જરૂરી છે અને ખાવો પણ સારો છે અને કોઈ કેમિકલ વગર કે કોઈ પણ ભેડ વગર અમે ગોળ બનાવીએ છીએ અને એનાથી કેમ્સલ પણ મળે છે અને કોઈ અમુક બનાવવાટી કોઈ નથી દેશી ગોળ દેશી ગોળ જ બધો બનાવીએ છીએ અમુક કોઈ કેમિકલ વગર છે તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠામાં સાફ સફાઈ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાધનોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ સરકારની અણ આવડત અને બેદરકારીના કારણે કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે બનાસકાંઠામાં ડીસા શહેરના વિકાસ માટે અને સાફ સફાઈ માટે ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયાના સાધનોની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ સાધનો હાલમાં નગરપાલિકાના સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યા છે એક તરફ સરકાર સ્વચ્છ ભારત અને ગાંધીજીના માર્ગે ચાલી રહે રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસો કરી રહી છે જે અંતર્ગત ડીસા નગરપાલિકાને પણ સરકારે સાફ સફાઈ માટે હાથલારી ટ્રક ક્રેન સહિતના અનેક સાધનો આપ્યા છે પરંતુ હાથલારી આપી છે તો કચરો ભરવા ડબ્બા નથી આપ્યા ટ્રક આપી છે પરંતુ ડ્રાઈવર નથી ક્રેન આપી છે તો પ્રોપર ટ્રેન ઓપરેટર નથી જેના કારણે લાખો રૂપિયાના સાધનો સરકારની અણ આવડતના કારણે નગરપાલિકાના સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યા છે આ છે ડીસાનો હાથી અહીંયા ડીસા નગરપાલિકાના દરેક જાતના સાધનો અહીંયા રાખવામાં આવે છે ટ્રેક્ટર ટ્રોલી અને વિવિધ સફાઈ કર્મચારીઓના સાધનો અહીંયા રાખવામાં આવે છે આજે અહીંયા અચાનક મીડિયા સાથે અહીંયા આવવાનું થયું ત્યારે અહીંયા જોવામાં આવ્યું કે વર્ષોથી અહીંયા સાધનો સડી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા અહીંયા સાધનો મૂકવામાં આવેલા છે તો આ સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ સરકાર ગ્રાન્ટો આપે છે એમાં પ્રજાના પૈસા વેડફાય છે સરકારો ગ્રાન્ટો આપી અને પૈસા પ્રજાના વેડફવાનો કોઈ સરકારને અધિકાર આપ્યો નથી સરકાર દ્વારા આપવામાં તમામ સાધનોનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ ગામની સુખાકારી માટેના સાધનો આપવામાં આવ્યા છે ત્યારે આ જાગૃત મીડિયા દ્વારા સમગ્ર સરકારનું પણ ધ્યાન દોરવામાં આવે છે આવા કોઈપણ નગરપાલિકામાં આવા સાધનો વેડફાઈ રહ્યા હોય તો એનો સદુપયોગ કરાવવો જોઈએ જેથી આ સાધનો ભંગારમાં જઈ અને નવી ગ્રાન્ટ પાસ કરાવી અને ભ્રષ્ટાચાર ના થાય એના માટેનો પણ સતત તકેદારી આયોગ કે જે તે પણ એસીબી હોય કે કોઈ પણ ખાતું હોય એને પણ આવું ધ્યાન રાખી સરકારના પૈસા અને પ્રજાના પૈસા સરકારના નહીં પ્રજાના પૈસા જ્યારે વેડ રહ્યા હોય ત્યારે એક જાગૃત નાગરિક તરીકે હું ગુજરાતની સરકારને અપીલ કરવા માગું છું કે કોઈપણ જગ્યાએ આવા સાધનો હોય કે બીજી બિનજરૂરી વસ્તુ હોય એનો સતત ઉપયોગ કરાવવો જોઈએ અને આને ડીસા નગરપાલિકા દ્વારા વારંવાર મીડિયા અને જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે પણ દિશા નગરપાલિકાની હાલ કોઈ જાતની ઉડતી નથી અને ડીસા નગરપાલિકામાં અગાઉ પણ અમૃતમ સિટીનું જાણ મુજબ ફંડ આવતું હતું પણ હાલ આવે કે તે ખ્યાલ નથી મને પણ ડીસામાં હાલ કોઈ પણ વિકાસના કામો થતા નથી અને વિકાસ નામનો જે શબ્દ ગુજરાત સરકારે આપ્યો હતો એ દિશા ગુજરાત સરકાર દરેક નગરપાલિકાના સેનિટેશમાં છે અને બીજા વિવિધ સાધનો આપે છે મારી જાણકારી મુજબ દરેક શહેરની જરૂરિયાતો જુદી જુદી હોય છે એટલે દરેક શહેરમાં જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણેના સાધનો આપવા જોઈએ ડીસા નગરપાલિકાની હું વાત કરું તો ડીસા નગરપાલિકામાં ઘણા એવા સાધનો એમને આપ્યા છે અને એ સાધનોનો ઉપયોગ થતો નથી અને એમના એમ હાલતમાં છે અને એ સાધન પડ્યું એટલે એ સાધન બગડી જાય છે એટલે આવા કરોડો રૂપિયા સરકારના વેડફાયદા છે જે પ્રજાના પરસેવાની કમાણી છે જો સરકાર આમાં સાવચેતી રાખીને જે નગરપાલિકાને જે પ્રમાણેની જરૂરિયાત હોય એવા સાધનો આપી આ સાધનોમાં ખરીદવા માટેની ગ્રાન્ટ આપે તો એનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ થઈ જાય આવા પૈસા વેડફવાથી કોઈ ફાયદો થતો નથી એટલે ડીસા નગરપાલિકાના જે વહીવટ કરતો એમને હું અપીલ કરું છું કે સરકાર શ્રીમાં આપ વિનંતી કરો કે અમારે જે સાધનોની જરૂરિયાત છે એ સાધનોનું એ આપે અથવા ગ્રાન્ટ આપે અહીંયા જે સાધનો પડ્યા છે સેનિટેશન માટેના ટ્રકો છે જે લારીઓ છે કેટલીય લારીઓ છે જે અત્યારે શાખામાં અહીંયા પડી છે સ્ટોર શાખામાં એનો કોઈ ઉપયોગ થતો નથી બીજા ક્રેન છે એ ક્રેન પણ ટ્રાફિક માટે પણ એ પણ એ પડી છે તો આવા ઘણા સાધનો છે જે બિનઉપયોગી છે તો સરકારને મારી વિનંતી છે કે આવા સાધનોની જે શહેરમાં જરૂરિયાત હોય ડીસા શહેરમાં હાલ અનેક વિસ્તારો ગંદકીમાં ગરકાવ છે નગરપાલિકા વિસ્તારમાં બે લાખની વસ્તી સામે માત્ર ત્રણસો જેટલા સફાઈ કર્મચારીઓ છે અને નાના અને ગીજ વિસ્તારમાં જઈ શકે તેવા સફાઈના સાધનો પણ નગરપાલિકા પાસે પૂરતા નથી ત્યારે બીજી તરફ સરકાર સ્થાનિક સત્તાધીશો જોડે પરામર્શ કર્યા સિવાય આવા લાખો રૂપિયાનો બિનજરૂરી સાધનોની ફાળવણી કરી દીધી છે જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી આવા સાધનો નગરપાલિકાના સ્ટોરમાં સડી રહ્યા છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારશ્રી દ્વારા નગરપાલિકાને ઘણા બધા સાધનો સહાય આપવામાં આવી છે પણ કેટલાક સાધનોમાં એવું છે કે ટ્રેન ડ્રાઈવરની જરૂર પડે છે જે નગરપાલિકા જોડે હોતા નથી એટલે આવા ડ્રાઈવરોના લીધે કેટલાક સાધનો આઇડલ પડેલ છે પરંતુ ટ્રેન સ્ટાફની ભરતી કરી અને ટૂંક સમયમાં એ સાધનો ચાલુ કરવાની કાર્યવાહી કરવામાં આવશે એક ટોઈંગ વાન પણ છે નગરપાલિકા જોડે એ નગરપાલિકાએ તાજેતરનો પોલીસને સુપ્રત કરેલ છે ટ્રાફિકના નિયંત્રણ માટે અને જે બાકીના સાધનો છે એની પણ ટૂંકસૂનો કાર્યવાહી કરવામાં આવશે ના એ બે વસ્તી ભરતી નથી થઈ અને એવા કોઈ વિશેષ સાધનો નથી થોડા પ્રમાણમાં સાધનો છે જે પણ ટૂંક સમયમાં ચાલુ કરી નાખવામાં આવશે હાલ માત્ર ડીસા નહીં પરંતુ ગુજરાતની મોટા ભાગની નગરપાલિકાઓમાં સરકારના અધર નિર્ણયને કારણે લાખો રૂપિયાના સાધનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે જેના કારણે ડીસાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે ચોથા નેસડાના ખેડૂતોના ખેતરો કોરા દાકોર પડ્યા છે એક માસ વીતવા છતાં પણ પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને અનોખો વિરોધ દર્શાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રવિ સિઝનો એક માસ વીતવા છતાં નર્મદા કેનાલનું પાણી ન મળતા ખેડૂતો નર્મદા કચેરીએ અને કલેક્ટર સહિત કચેરી આગળ રજૂઆત કરવા છતાં સિંચાઈ માટે નર્મદાનું કેનાલ પાણી ન મળતા વાવ તાલુકાના ચોથા નેસડા અને તળાવ ગામના ખેડૂતો ત્રણ દિવસ અગાઉ થરાદ નર્મદા નિગમની ઓફિસે ત્રણ દિવસ સુધી અનસન ઉપર બેસી રહેતા નર્મદા નિગમના અધિકારીએ પાણી મળી રહે છે એવી ખાતરી આપતા ખેડૂતોને અનસન સમેટી દીધું હતું પરંતુ નર્મદા નિગમના અધિકારીઓએ ખેડૂતોને ચાંદ દેખાડ્યા હોય તેવું ખેડૂતોને અહેસાસ થતાં ખેડૂતોએ નર્મદા નિગમનો અનોખી રીતે કેનાલ ઉપર જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સરહદી વિસ્તારના ખેડૂતોને ચાલુ સિઝનમાં ચોમાસું સિઝનમાં ભારે વરસાદના કારણે નુકસાન થયા બાદ રવિ સિઝન ટાઈમસર વાવણી થઈ રહે તેના માટે વાવણી તો ખેતરમાં કરી પણ નર્મદા નિગમની અને આવડતના કારણે રવિ સિઝનો એક માસ વીતવા છતાં વિસ્તારના ખેડૂતોના આજે પણ ખેતરો કોરા ધાકોર પડ્યા છે અને ખેડૂતોને ભારે નુકસાન જવાની દહેશત દેખાઈ રહી છે ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે મંદીના મારમાંથી માંડ જીવી રહેલા ખેડૂતોને ટાઈમસર પાણી ન મળતા ચોમાસું બાદ શિયાળુ સિઝનમાં ખેતરોમાં દાડ બિયારણ ખાતરો વાવ્યા છે પણ પાણી ન આવતા ખેતરો આજે પણ કોરા ધાકોર પડ્યા છે જો કે એક બે દિવસમાં પાણી નહીં આવે તો અમારે શિયાળુ સિઝન સાવ ફેલ જવાની દહેશત દેખાઈ રહી છે જો પાણી નહીં મળે તો અમે સરકાર સામે બાયો ચડાવી ઉગ્ર આંદોલન કરશું એવી ચીમકી આપી હતી આંદોલનમાં કંઈ પણ ખેડૂતને થશે તો તમામ જવાબદારી નર્મદા નિગમની રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોને બે દિવસમાં પાણી આપે છે કે ખેડૂતોને આંદોલનો માર્ગ પકડવો પડશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો સરહદી વિસ્તારના ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે ટડાવના બ્રાહ્મણ વાઘા ભાઈ હું બોલો છું અમારો ખેતર આવ્યો ચોથા નેસડા અને તળાવનો છેમાડા આવ્યું છે કસ્ટમ રોડ ને ખેતર આવેલું છે બરાબર ત્યાં આજ દિન સુધી આ પંદર દિવસ છે આ ખેતરની અંદર અમે પાણી સારું વળખા મારીએ છીએ પાણી એક ટીપો મને મળ્યો નથી પછી અમે અકળાઈ અને ગયા મામલતદારમાં મામલતદારમાં એક દિવસ ઉપવાસ માટે રહ્યા કે તમારે પાણીની કંઈ સમસ્યા હાલ થઈ જશે બરાબર ત્યાંથી ઘરે આવ્યા ઘરે આવી અને પાછા બીજે દિવસે અમે ગયા થરાદ થરાદ જે નર્મદા નિગમની જે ઓફિસ આવે એ ઓફિસની અંદર અમે ત્રણ દિવસ ત્યાં વગર ખાધા ને પીધા વગર ત્રણ દિવસ દિવસ ને રાત ત્યાં ત્યાં રોકાણા એ લોકોએ અમને આશ્વાસન આપ્યું કે તમને પાણી મળી જશે બરાબર સો ટકા તમારે હેંકા ઢેંકા કોણ તમે ક્યાં આવ્યો બંધ કરી નાખો તો પણ અમે ચાલુ રાખ્યું અમારે ત્યાં પાણી પહોંચ્યું નહીં અને અમે ચાલુ રાખ્યું બરાબર પછી એમણે અમારે લિખિત તો કાગળ ઉપર લખી અમે લખી આપ્યું એમને કે તમારે હવેથી કે કમ્પ્લીટ પોણે મળી જશે બરાબર અને તમે આ તમારે ઉપાસ સંકેલી નાખો પછી અમે અમારે ત્યાંથી કુડા ટપાવી અને અમને મૂકી દીધા કે તમે તાર તમારે ઘરે જાઓ તમને પોણી મળી જશે અમને પોણે અમે ચાર દિવસ ઘરે આવીને બેઠા છો એક કલાક અમને પોણી મળ્યું નથી બરાબર હવે અમારે પાસે પોણી કરવાનું શું હોય કે શું કરવાનું પોણે સીઝન ગયા પછી હોય સરકાર ભોણે મેલશે તો પછી ડોહાની રાબ જેવું થશે બરાબર કારણ કે ફળીઓ ડોહો અને પછી કે હવે આને કે રાબ તમે પાવો પણ બાપો તો પડ્યા મરવા હવે રાબની શું કરવાની છે બરાબર અમારે સીઝન જાતી રહી છે અને પછી અમે પાણીના ઢગલા લાવીને કર્યા સારું અમારે પાણી શું કરવાનું બરાબર એટલે જેમ બને તેમ અમારે જલ્દી જો પાણીનો નિકાલ થાય તો અમારે પાણીની જરૂર છે ન કે પછી અમારે કોઈ પાણીની જરૂર નથી દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલાં જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાની એક ઝલક આજના દિવસે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ વેપારી હેતુ માટે ફેક્ટરીના વિસ્તારોનો વહીવટ શરૂ કર્યો હતો પરંતુ સત્તરસો સત્તાવનમાં પ્લાસીના યુદ્ધમાં વિજયથી પૂર્વ ભારતમાં કંપનીનો મજબૂત પગ પેસારો શરૂ થયો હતો સત્તરસો ચોસઠમાં બક્સરની લડાઈમાં વિજયથી વિજય સુદ દઢ થયો હતો જ્યારે પરાજિત મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપી હતી તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે બી કેનું એટલે બ્રોડ નોલેજ